બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વાત કરીએ તો દાહોદ જિલ્લો એ આદિવાસી બહુમૂલ્ય ધરાવતો જિલ્લો છે, જેમાં આદિવાસીઓનો સૌથી મોટો તહેવાર એટલે હોળી. ત્યારે હોળીના 5 દિવસ પહેલા એટલે કે 11 દિવસથી જ દાહોદ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ મેળાઓ યોજવામાં આવે છે, જેમાં સૌથી મોટો મેળો એટલે કે ચૂલનો મેળો. આ મેળો હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે ઉજવાય છે. દાહોદ જિલ્લો એક આદિવાસી બહુમૂલ્ય ધરાવતો જિલ્લો છે, જેમાં આદિવાસીઓનો સૌથી મોટો તહેવાર છે હોળી. દાહોદ જિલ્લાના આદિવાસીઓ હોળી મનાવવા માટે પોતાના વતન પાછા આવતા હોય છે, ત્યારે હોળીના 5 દિવસ પહેલા એટલે કે 11 દિવસથી જ દાહોદમાં અલગ અલગ જગ્યાએ મેળાઓ યોજાતા હોય છે, જેમાં સૌથી મોટો મેળો છે ચૂલનો મેળો. આ મેળો હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે ઉજવાય છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે. દાહોદ જિલ્લામાં 11 લઈને 5 સુધી અનેક મેળાઓ યોજાય છે, પરંતુ ઝાલોદ તાલુકાના રણિયાર સરકારીમાં ધૂળેટીના દિવસે ઉજવાતા ચૂલના મેળાનું અનેરું મહત્વ છે. આ મેળો રખિયાણ સરકારી ગામમાં રણછોડરાય મંદિરના પ્રાંગણમાં યોજાય છે. આ મેળામાં ઠંડી ચૂલ અને ગરમ ચૂલ એમ બે ચૂલ બનાવવામાં આવે છે. આ ચૂલમાં અંગારા કરવા માટે ગામના ઘરે ઘરેથી લાકડા અને ઘી ઉઘરાવવામાં આવે છે. ત્યારબાદ આ ચૂલના મેળામાં સૌથી પહેલા ગામના લોકો દ્વારા 5.5 ફૂટ લાંબો, 1.25 હાથ પહોળો અને 1.25 હાથ ઊંડો ખાડો ખોદવામાં આવે છે. આ ખાડામાં સૌથી પહેલા લોકો પોતાની માનતા પ્રમાણે હાથમાં પાણીનો લોટો અને નારિયેળ લઈને સૌથી પહેલા ઠંડી ચૂલ ચાલતા હોય છે, ત્યારબાદ ગરમ ચૂલ ચાલવામાં આવે છે. ત્યારે એ જ ખાડામાં સૂકા લાકડા મૂકીને સળગાવવામાં આવતા હોય છે. ત્યારબાદ એકદમ ધગધગતા અંગારા થઈ ગયા બાદ લીમડીના ઝાડની ડાળી અને પાંદડા વડે અંગારામાં ઘીની આહુતિ આપતા હોય છે, તેમજ તળાવમાં સ્નાન કરીને ભીના કપડે ચૂલના ફેરા ફર્યા બાદ પોતાની માનતા પૂરી કરવા માટે લોકો ધગધગતા અંગારામાં ચાલતા હોય છે. આ ચૂલના મેળામાં ચાલતા લોકોને પગમાં નથી તો છાલા પડતા નથી કોઈ બીમારી થતી. પંચાલ સાથે CN24 ન્યૂઝ દાહોદ.